નમસ્કાર મિત્રો, હું ચિરાગ ગજ્જર, મહુવા સમાચારમાં આપનું સ્વાગત છે. નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર. મહુવા શહેરની છેવાડા વિસ્તારની સોસાયટીઓમાં સફાઈ અભિયાન શરૂ થતા લોકોમાં રાહતની લાગણી. થોડા સમય પહેલા મહુવા શહેરમાં એવી ફરિયાદો ઊભી થઈ હતી કે છેવાડા વિસ્તારની સોસાયટી અને મુખ્ય બજારો ચોકોમાં સફાઈ થતી નથી. આવી ફરિયાદોને ધ્યાનમાં લઈ મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય પટેલ સાહેબ, મહુવા નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન રમેશભાઈ મકવાણાએ મહુવા શહેરની છેવાડાની સોસાયટી વિસ્તારમાં સફાઈ અભિયાન શરૂ કરાવી દીધું છે. તો સાથે જ અમુક જગ્યાએ કચરાના ઢગલા ખડકાયેલા હતા તે પણ ભરાવી લીધા અને સોસાયટી વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવા અથવા લેવા માટે ગાડી પણ વધારી દીધી છે. અને હાલ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે ચીફ ઓફિસર સંજય પટેલ સાહેબે એવું જણાવ્યું કે લોકો કામ વગર ઘરની બહાર ન નીકળે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને હાથો વારંવાર સેનેટાઇઝ કર્યા કરે અને તમારા ઘરની આજુબાજુ ગંદકી ન થાય તેનો ખ્યાલ રાખવો જરૂરી છે. રાજુલા તાલુકાના રામપરા બે ગામે ગઈકાલે મોડી રાત્રિએ સિંહના આટા પીરાતી લોકોમાં ભયનું વાતાવરણ. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા બે ગામ નજીક મોડી રાત્રિએ સિંહોની લટાર જોવા મળી હતી અને રાજુલા રામપરા ગામે અલગ અલગ વિસ્તારોમાં બે જગ્યાઓ પર સિંહની લટાર જોવા મળતા લોકોમાં ભયનું વાતાવરણ ઊભું થયું હતું અને રાત્રિ દરમિયાન જંગલના વનરાજાની લટાર સ્થાનિક લોકોએ મોબાઈલમાં કેમેરામાં કેદ કર્યો હતો અને શિકારની શોધ પર ડાલામથા સિંહ પસાર થતા રાહદારીઓ થંભી ગયા હતા અને સિંહ પસાર થઈને વાડ વિસ્તારમાં ચાલ્યા ગયા હતા. રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક ટ્રક અને મેજિકના અકસ્માતમાં ત્રણને નાના મોટી ઈજાઓ થઈ. રાજુલાના ધારેશ્વર રોડ પર માતેલા સાંડની માફક દોડતા મહાકાય અને પથ્થર કપચી ભરેલા વાહનો રાત દિવસ દોડે છે ત્યારે અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ત્યારે આજ રોજ સતત ત્રીજા દિવસે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ત્યારે આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થવા પામી છે. ટ્રકની અંદર કપચી ભરેલ પૂર પાડ ઝડપે આવતી માતેલા સાંડ જેવો ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રકે પલટી મારી હતી, જેમાં મેજિકમાં ભરેલા તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે ટુ વ્હીલર મોટરસાયકલમાં ઠેકડો મારી ખાળિયામાં અને મોટરસાયકલનો બુકડો બોલી ગયો હતો. અંદર બેસેલા ત્રણ વ્યક્તિઓને ઈજા થવા પામી હતી. ધારેશ્વર રોડ પર આવેલી દુકાનને ટક્કર લાગતા દુકાનને પણ ભારે નુકસાન થવા પામ્યું છે. ઘાયલ લોકોને રાજુલા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડેલ છે. દીપકભાઈ કેવી રીતે કઈ રીતે ઘટના બની છે, કેવી રીતે? રાજુલા સાહેબ થી બોલેરો આવતો હતો, મજૂર નો ભરેલો, 50-60 મજૂર હતા અને હામી સાહેબ જવા હતું, બોલેરો ઉભો રહ્યો, આમથી ટ્રક આવતો હતો, ટ્રક ખાસ આવતો હતો, પછી ઓવર સ્પીડ માં આવતો હતો અને એને કાબુમાં ન આવ્યો તો બાજુમાં થોડી ખાડ પડ્યા છે ત્યાં એને સાઈડમાં લેવા ગયો અને મજૂર લોડિંગ માં હતો એટલે સ્લીપ મારી ગયો અને બાજુમાં દુકાન છે એ ત્યાં ગાડી હડફેટે ચડાવી દીધી અને મારી ગાડી ટુ વ્હીલ સ્પ્લેન્ડર ત્યાં ડકાઈ ગઈ છે અને અમે તો ઠેકરો મારી ગયા ગાડી, એમ લાગ્યું કે આ ગાડી હાથમાં નહીં રહ્યા એટલે અમે ખાડમાં ઠેકરો મારી ગયા, થોડું પગમાં વાગ્યું છે અને બીજા બે મજૂર એમને ગાડીમાં બેઠા હતા એને પણ વાગ્યું છે, દુકાનવાળો છે એને પણ વાગ્યું છે થોડું કપાળ. જાફરાબાદ ખાતે ગૌતમ સ્વીટ માર્ટ દ્વારા પોતાની બ્રાન્ચ ખુલ્લી મૂકવામાં આવી તો આ તકે પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા. શહેર તેમજ પંથકમાં ગૌતમ સ્વીટ માર્ટની પેઢીનું એક આગવું નામ છે અને ગૌતમ સ્વીટ માર્ટનું નામ જ એક સિમ્બોલ છે. વળી ફરસાણ મીઠાઈ ક્ષેત્રે પણ તેનું જેવું નામ છે તેવી જ વસ્તુ આપી લોકોના દિલ જીતી લીધા છે. ત્યારે મહુવા શહેરમાં કેબિન ચોક, ગાંધીબાગ રોડ, જૂના બસ સ્ટેશન પાસે અને રેસ્ટ હાઉસની સામે એમ ચાર બ્રાન્ચ છે. તો તેને આગળ વધારતા આજ રોજ જાફરાબાદ ખાતે તેણે પોતાની બ્રાન્ચ ગૌતમ સ્વીટ માર્ટ મહાદેવ સ્વીટના નામે ખુલ્લી મૂકી છે. તો આ તકે ખાસ પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બસ સમાચારમાં આજે આટલું જ તે. ફરી સમાચાર સાથે કાલે મળશું. ત્યાં સુધી મહુવા સમાચારની સમગ્ર ટીમ વતી શુભરાત્રી.